मित्रों रोज मोटिवेशनल वीडियोस अने महान पुरुषों ना विचारों मेळवता रहेवा माटे सब्सक्राइब करी लो भराड स्कूल्स यूट्यूब चैनल ने। मित्रों विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सबनु स्वागत छे। आजनी वार्ता पिताजी तमे मने चकासवा आ स्वरूपे आव्या हता ने। मित्रों वार्ताना नाम उपरथी ज आपणने एम लागे छे के कोई युवान कोई दोस्त पोताना पिताना अनुसंधाननी वात कहेवा मांगे छे। सत्य घटना छे। कोई एक वखत एक बेंगलोर शहरनी अंदर एक युवान रहेतो तो पोताना कुटुंब साथे रहेतो तो सारी एवी नौकरी हती आवक पण सारी हती एक सारी सोसायटी मां पोताना मकान मां रहेतो तो बरोबर रात्रे एक वखत 8 वागे एना घर ऊपर टकोरा पड़े छे दरवाजा ऊपर। एने एम थयुं के अत्यारे कोण आव्युं छे એટલે તરત જ દરવાજો ખુલે છે ત્યાં એક 85-90 વર્ષના એક વૃદ્ધ માણસ એકદમ મેલા કપડા થઈ ગયેલા માથે ટોપી પહેરી હતી એના મોઢા ઉપર પણ કરચલીઓ હતી અને એ આવે છે એને ઓળખતા પણ નહોતા ત્યારે દરવાજો ખોલે છે એટલે તરત જ એ જે યુવાન હતા એનું નામ મહેશ એમ કહે છે કે કોનું કામ છે ત્યારે એમ કહે છે કે મારે મારા એક મિત્રનો દીકરો અહીં રહે છે આ શહેરની અંદર અને એ વ્યક્તિનું મારે કામ છે મને એના મારા મિત્રે ગામડાની અંદર એનું એડ્રેસ આપેલું અને એ એડ્રેસ આ પ્રકારે હતું એટલે હું ખખડાવું છું ત્યારે એમ કહે છે કે તમારે શું કામ છે એમ કહે છે કે મેં મારા મિત્રે મને ચિઠ્ઠી આપી છે અને એ ચિઠ્ઠી મારે એને આપવાની છે કે લાવો ચિઠ્ઠી વાંચે છે ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું કે બેટા આનંદ આ મારો મિત્ર છે એમનો દીકરો એક અકસ્માતમાં ગુજરી ગયો છે થોડા વખત પહેલા જ બંને પતિ પત્ની વૃદ્ધ છે એકદમ સામાન્ય પરિસ્થિતિ છે નાનું એવું મકાન છે ગામડામાં રહે છે અને એનો દીકરો એક અકસ્માતની અંદર એ ગુજરી ગયો એની મોટી આશા હતી એક એન્જિનિયર થયો હતો સારો પગાર મળશે પણ આ પરિસ્થિતિની અંદર એની ઉપર આપ તૂટ્યું છે એટલે એ દીકરાના વળતર માટે અમુક પૈસા મળવાના છે અને એ પૈસા માટે અમે અહીંયા થોડી વ્યવસ્થા કરી ફોર્મ બોમ ભર્યા બધું કર્યું પણ એ પૈસા આખરે લેવા માટે ત્યાં સેન્ટર ઉપર એટલે કે જિલ્લાના સેન્ટર ઉપર એને રૂબરૂ આવવાની જરૂર હતી અને એને કોઈ દી બેંગ્લોર જોયું નથી એટલે એ આપના ઉપર આવે છે ટ્રેનમાં આવે છે તો એને સાચવી લેજે અને શક્ય એટલું એને એ વળતર મેળવવા માટેનો એને પ્રયત્ન કરાવજે માણસ તરત જ વિચાર કર્યો કે મારું નામ તો મહેશ શ્યામા તો લખ્યું છે આનંદ એટલે વિચાર કરે છે કે આમાં કંઈક ભૂલ થાય છે એટલે તરત એને પૂછે છે કે આવો અંદર આવતા રહો અંદર બેસાડે છે કારણ કે એકદમ થાકેલા હતા વૃદ્ધ માણસ હતા એટલે એને બેસાડે છે અને એની સાથે વાતચીત કરે છે વાતચીતના અનુસંધાનમાં એના જે પિતાજીએ જે ચિઠ્ઠી લખી હતી એ ચિઠ્ઠીની વાત એને પૂછે છે હકીકતમાં મહેશના પિતાજી તો આજ પૃથ્વી ઉપર હતા જ નહીં ગુજરી ગયા હતા એટલે એ ચિઠ્ઠી લખી શકાય કોઈ વાત જ નહોતી એને પૂછે છે કે તમને આ તકલીફ તો કે મારો દીકરો કે મને હતું કે મારે
હવે પછી અમારી જિંદગી સારી જશે, પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ એટલે પહેલા તો અમે એવું નક્કી કર્યું કે મારા દીકરાનો વળતરના પૈસા અમારે લેવા નથી, કારણ કે દીકરાના વળતરના પૈસા ઉપર અમે અમારું જીવન ચલાવીએ એ અમને યોગ્ય નથી લાગતું. પણ તારા બાપુજીએ એમ કીધું કે આ દીકરો તમને પાલન પોષણ કરવા માટે એ દીકરો જ પૈસા આપે છે, તમને તમારે લઈ લેવા જોઈએ. અને એ પરિસ્થિતિના અનુસંધાનમાં એમ થયું કે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી, એટલે હું આ વળતર લેવા માટે આવ્યો છું. બધી વાત કરી લીધી પછી એને એમ કીધું કે તમે જેમાં નથી તમે જમી લો, સૂઈ જાઓ, આપણે સવારે જશું અને તમારું આ વળતર તમને મળી જાય એ પ્રકારે આપણે વ્યવસ્થા કરશું. સૂઈ જાય છે, સવારમાં ઉઠે છે. એ જે મહેશ હતો એ ભાઈને દાદાને લઈ અને ઓફિસે જાય છે અને એમ કહે છે કે તમારે જે વળતર ચૂકવાનું છે આ ઓફિસમાંથી મળશે. ત્યારે એ એમ કહે છે કે હવે તું તારી ઓફિસમાં જા, તારી નોકરી ઉપર જા, હું કરી લઈ શકે. ત્યારે એમ કહે છે કે તમે ચિંતા ન કરો, મેં આજની રજા લઈ લીધી છે અને તમને વળતર મળી જાય પછી હું જઈશ. એની સાથે આખો દિવસ રહે છે. ઘણી બધી માથાકૂટના અંતે વળતરનો ચેક એને મળી જાય છે અને જાય પછી એમને કહે છે કે હવે મારે જવું છે. ત્યારે એ મહેશ કહે છે કે તમે રોકાઈ જવા જ નહોતી, મોડું થઈ ગયું. તો કે ત્યાં મારે જે પત્ની છે એ બહુ બીમાર છે, એ એકલા રહી શકે એમ નથી, એટલે મારે જવું પડશે. એટલે પછી એને કે ચાલો હું તમને રેલવે સ્ટેશન ઉપર મૂકી જાઉં. એને રેલવે સ્ટેશન ઉપર મૂકવા જાય છે અને મૂકતી વખતે પહેલા દાદા એમ કહે છે કે બેટા આનંદ, તે ખૂબ મહેનત કરી, તે તારા પિતાના સાચા દીકરા તરીકે મને ખૂબ મદદ કરી અને ખરેખર એ મદદને કારણે મને આ ચેક મળ્યો, નહીતર આજે મને ચેક મળત નહીં. ત્યારે એ પહેશ એમ કહે છે કે દાદા, મારે તમને કહેવું નહોતું, પણ તમે જ્યારે ખરેખર પાછા જશો ત્યારે તમે એ આનંદના પિતાશ્રીને મળશો ત્યારે વાત તમને ખબર પડી જાય, પહેલા હું તમને કહી દઉં, હું આનંદ નથી, મારું નામ મહેશ છે. તમે જ્યારે આવ્યા અને તમે એમ કીધું કે તારા પિતાશ્રી એટલે આનંદ તરીકે મને સંબોધ્યો અને મને આ ચિઠ્ઠી આપી, ત્યારે જ મને ખબર પડી કે કંઈક ભૂલ થાય છે. મેં તરત જ ઘરમાં જઈ તમે બેસાડી અને ઘરમાં જઈને મેં તરત જ એ આનંદને ફોન કર્યો, કારણ કે એમાં ફોન નંબર લખેલો હતો. એમના પત્નીએ ફોન ઉપાડ્યો કે એમ કીધું કે આનંદ છે બહારગામ ગયા છે, અહીંયા નથી. એટલે મેં તરત જ આનંદને ફોન કર્યો બહારગામ હતા, ત્યાં એને કીધું કે તમે આ વ્યક્તિ હું નથી અને ખરેખર અમારા એટલા બધા સંબંધી એટલા બધા પવિત્ર માણસ છે કે તમે એને ખરેખર એને મદદ કરજો અને ચેક અપાવવાનું કામ કરજો. હું તમને ઓળખતો નથી, તમે પણ અજયના માણસ છો, પણ એક મારા કામ તમે કરી દેજો. એટલે મને એમ થયું કે આ કામ ઈશ્વરે મને સોંપ્યું છે અને કદાચ પિતાના નામથી મને ચિઠ્ઠી આવી છે, એટલે કદાચ મારા પિતાએ મને કામ સોંપ્યું હોય એવું પણ બની શકે. એટલે મેં આ તમારું કામ પૂરું કર્યું છે, તમારું કામ મળી ગયું છે. મેં આનંદને પણ વાત કરી દીધી છે, આજે ફોનમાં હમણાં જ વાત કરી દીધી છે. તમે ઘરે જાઓ, આનંદથી તમે રહો. ત્યારે એ દાદાના આંખમાંથી આંસુ નીકળી ગયા, એ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા. એણે એમ કીધું કે ખરેખર તું કેટલી તે મહેનત કરી, તું મને ઓળખતો નહોતો, મારી સાથે કોઈ દી આપણે સંબંધ પણ નહોતો, રાત્રે મને રોક્યો, મને મદદ કરી, આખો દી તે રજા લીધી અને પાછો આનંદ એને પણ તું ઓળખતો નહોતો અને છતાં તે કામ કર્યું. ત્યારે એ રીતે ત્યારે એ વખતે આ મહેશ આકાશ સામે જોઈ અને બોલે છે કે પિતાજી, તમે મને ચકાસવા માંગતા હતા ને કે હું આ કામ કરીશ કે નહીં કરું, એટલા માટે આને મોકલા હતા ને, હવે તમને સંતોષ છે મેં એનું કામ કરી આપ્યું છે. મિત્રો,
લાગણીની ભૂમિકા ઉપરની વાર્તા છે. એક વ્યક્તિ વૃદ્ધ ઉંમર, કોઈ અનુકૂળતા નહીં, અજાણ્યા દેશમાં જાય, જેને કામ હતું એ માણસ મળે નહીં, બીજો માણસ મળે, બીજો માણસને કોઈ સંબંધ નહીં, એનું કામ કરી આપે. અને આ પાછો જે માણસ હતો એ એમ માને કે મને તો મારા પિતાજીએ આના મારફત મારી ચકાસણી કરી. કેટલી ઊંડાઈ લાગણીની ભૂમિકા ઉપરનું આખું ઝાડું કહી શકાય. અને એ રીતે મારે ખરેખર આ વાર્તાનો બોધ એમ કે છે કે જીવનની અંદર આવા અકસ્માતો કેટલાય મળશે. આપણે આપણા સંતાનોને કહીએ, દરેક માતાને કે તમારા સંતાનોને કહો કે આપણને ક્યારેક એવી પરિસ્થિતિમાં કામ આવે ત્યારે કામની અંદર ક્યારેય કચાશ રાખવી નહીં, તમામ તાકાતનો ઉપયોગ કરવો, આપણી શક્તિ પ્રમાણે મદદ પણ કરવી અને જરૂરિયાત પ્રમાણે એને ખૂબ કામ કરવું. આ વાર્તા આપણને એમ કહે છે અને મહેશ આપણને એમ બતાવે છે કે મારા પિતાનું મેં ઋણ ચૂક્યું. એ એમ માનતો હતો કે મારા પિતાએ મારી ચકાસણી કરી. એનો અર્થ કદાચ એવો પણ કરી શકાય આપણે કે કદાચ એના પિતા જ્યારે જીવતા હશે ત્યારે મહેશ આવો લાગણીશીલ નહીં હોય, માટે ચકાસણી કરવાની વાત હશે. અને મહેશ બદલાઈ ગયો છે એ બતાવવા માટેની આખી ભૂમિકા. સર્વ કોઈ આગળ વધો એવી શુભેચ્છા.